રાહુલ સર છે તમને ગણિત ડિટેલમાં લઈ જશે તમને છંદ વિશે બરાબર એટલું બધું નોલેજ આપશે તમને છંદ વિશે કે તમે કોઈ દિવસ સાંભળ્યું નહીં હોય ચાલો તો સ્ટાર્ટ કરીએ આજે આપનો લેક્ચર લેક્ચર નંબર 1 ગુજરાતી વ્યાકરણ છંદ વિશે ચાલો વિદ્યાર્થીઓ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે સૌથી મહત્વનો અને અગત્યનો ટોપિક જે ગવર્નમેન્ટ એક્ઝામમાં પણ પૂછાય છે અને ધોરણ 10 માં ખાસ કરીને જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એ પણ સૌથી અગત્યનો અને મહત્વનો ટોપિક એવા છંદ વિશે આજે આપણે ડિટેલમાં માહિતી મેળવશું તો તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે છંદ એટલે શું તો કે છંદ એટલે કાવ્ય જે તમને પંક્તિ આપી હોય એ પંક્તિનો મુખ્ય ઘટક તત્વ છે એને આપણે છંદ કહીએ છીએ અવાજનો મુખ્ય ઘટક તત્વ પંક્તિમાં વારંવાર કેવો થતો હોય પુનરાવર્તિત થવું એટલે અવાજને નર સૌંદર્ય છે મેળવવા કે પ્રાપ્ત કરવા માટે જે વારંવાર અવાજ પુનરાવર્તિત થતો હોય અને કાવ્ય જે પંક્તિ તમે ગાઓ છો અને લય અને તાલબદ્ધ કરવા માટે છંદનો ઉપયોગ થાય છે તો છંદના મુખ્યત્વે બે પ્રકાર પડે છે અહીંયા તો મેં લખ્યા છે કે છંદના કેટલા મુખ્ય પ્રકાર પડે છે બે એક તો અક્ષરમેળ છંદ આવશે અને બીજો માત્રામેળ છંદ તો ચાલો પહેલો લઈએ કે અક્ષરમેળ છંદ છે એ કોને કહીએ કે જે પંક્તિમાં તમને ગણ અને અક્ષરની સંખ્યા છે એ નિશ્ચિત આપી હોય એને આપણે અક્ષરમેળ છંદ તરીકે ઓળખીએ છીએ દાખલા તરીકે આપણે લઈએ તો કે મંદાક્રાંતા તો એમાં અક્ષરની સંખ્યા છે એ નિશ્ચિત હોય કારણ કે 70 અક્ષરનો મંદાક્રાંતા બને એવી રીતે લઈએ આપણે પૃથ્વી તો કે પૃથ્વી છે પૃથ્વીનું બંધારણ પણ 70 અક્ષરનું છે એવી રીતે લઈએ હરિણી તો હરિણી પણ 70 અક્ષરનો બને છે તો અક્ષરમેળ છંદ કોને કહેવાય મેં તમને કીધું કેમ કે જે તમને કાવ્ય પંક્તિ આપી હોય કાવ્ય પંક્તિમાં ગણ અને અક્ષરોની સંખ્યા કેવી હોવી જોઈએ નિશ્ચિત હોવી જોઈએ ગણની સંખ્યા નિશ્ચિત હોય તેને આપણે અક્ષરમેળ છંદ કહેવાય મેં તમને ઉદાહરણ આપ્યા મંદાક્રાંતાના આપ્યા કેટલા અક્ષરનો હોય પૃથ્વીનું ઉદાહરણ આપ્યું કે કેટલા અક્ષરનો હોય એવી રીતે હરિણી છે એ પણ 70 અક્ષરનો એનું પણ મેં તમને ઉદાહરણ આપ્યું તો ચાલો લઈએ કે બીજો એમનો જે પ્રકાર છે સૌથી અગત્યનો કે માત્રામેળ છંદ તો કે માત્રામેળ છંદ કોને કહેવાય કે જે પંક્તિમાં માત્રા છે એ નિશ્ચિત હોય એને આપણે માત્રામેળ છંદ કહીએ તો માત્રામેળ છંદના ઉદાહરણો ક્યાં ક્યાં છે કેમાં માત્રામેળ છંદ આવે તો કે ચોપાઈ છે દોહરો છે ચોપાઈમાં કુલ 4 ચરણ હોય એની માત્રાઓ એક પંક્તિમાં 15 હોય તમને 4 ચરણ આપ્યા હોય 4 ચરણમાં એક પંક્તિમાં એની માત્રાઓ કેટલી હોય 15 હોય એવી રીતે તમને દોહરો આપ્યો હરિગીત છે સવૈયા છે તો સવૈયા છંદમાં મારા ખ્યાલ પ્રમાણે બાળકોને બહુ ડિફિકલ્ટી થતી એક 31 સવૈયો આવે છે અને 32 સવૈયો આવે છે આપણે જોઈએ કે એની માત્રાઓ છે સવૈયાની માત્રા 31 પણ થાય છે અને 32 પણ થાય છે તો આપણે બે પ્રકારો છંદના જોયા કયા કયા જોયા એક તો અક્ષરમેળ છંદ છે અને બીજો માત્રામેળ છંદ છે તો માત્રામેળ છંદની મેં તમને માહિતી આપી છે કે જે પંક્તિ તમને આપી છે એ પંક્તિમાં માત્રાઓની સંખ્યા કેવી હોવી જોઈએ નિશ્ચિત હોવી જોઈએ એના ઉદાહરણો પણ આપણે ભણ્યા તો એમાં આપણે જોયું કે ચોપાઈ છે દોહરો છે સવૈયા છે હરિગીત છે આપણે એની માહિતી પણ હવે આગલા લેક્ચરમાં ડિટેલમાં લઈશું એવી રીતે આપણે જોઈએ કે હવે આપણે છંદના નિયમો તરફ જઈશું તો કે એમાં પહેલા જોયું કે લઘુ અક્ષર કોને કહેવાય અને પૂર્વ અક્ષર કોને કહેવાય એ પહેલા આપણે સમજવું જોઈએ જો તમારે છંદને ઓળખવો હોય તો તમારે જે પંક્તિમાં આપેલા જે અક્ષરો છે કે લઘુ કોને કહેવાય અને ગુરુ કોને કહેવાય એને આપણે સમજવા જોઈએ તો અહીંયા મેં તમને લખ્યું છે તે રીતે કે અક્ષરમેળ છંદમાં પંક્તિમાં આવેલ અક્ષરોની સંખ્યા જે તમને આપી છે એ લઘુ છે કે ગુરુ છે તેને ધ્યાનમાં લઈને આવવામાં આવે છે
તેમાં મેં વાત કરી અક્ષરમેળ છંદની વાત થાય છે. અક્ષરમેળ છંદની જે વાત થાય છે તો અક્ષરમેળ જે તમને અહીંયા છંદ આપ્યો છે એ અક્ષરમેળ છંદમાં શું કીધું મેં તમને કે એમાં જે પંક્તિમાં આવેલ અક્ષરોની જે સંખ્યા છે એ કેવી હોવી જોઈએ કે લઘુ છે કે ગુરુ. જે અક્ષર તમને આપ્યો હોય એ લઘુ થાય છે કે ગુરુ થાય છે એને આપણે શું કરવો પડે ધ્યાનમાં લેવો જોઈએ. એવી રીતે આપણે બીજા નિયમ તરફ જઈએ કે લઘુ અક્ષર કોને કહેવાય. અહીંયા મેં વ્યાખ્યા લખી છે કે લઘુ અક્ષર કોને કહેવાય તો કે હસ્વ જે સ્વર આપ્યો હોય. શું આપ્યું હોય તમને? જે હસ્વ સ્વર આપ્યો હોય અને હસ્વ સ્વરયુક્ત જે વ્યંજનો આપ્યા હોય એને આપણે કેવા કહીએ છીએ કે લઘુ અક્ષર તરીકે ઓળખવામાં આવે છે. તેની વાત કરી હજી ફરીથી લઉં છું કે લઘુ અક્ષર એટલે શું? તો કે હસ્વ જે સ્વર છે અને હસ્વ સ્વરયુક્ત જે વ્યંજનો છે એને આપણે લઘુ અક્ષર કહેવાય. જેમ કે અ છે, નાનો ઈ છે, ઉ છે, રુ છે, અહીંયા જો કી લખ્યું છે, કુ લખ્યું છે, મ છે, એ બધા કેમાં આવશે? લઘુ અક્ષરમાં આવશે. એવી રીતે આગળ આપણે જોઈએ કે લઘુ અક્ષરની નિશાની શું થાય તો કે અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે જે અહીંયા તમને યુ આપ્યો છે કે યુ આકારે તમારે લઘુ અક્ષરની નિશાની દર્શાવવાની રહેશે. તમે જે કક્કુઓ બોલો છો ક ખ ગ ઘ ચ છ એ બધા જ જે અક્ષરો છે એ ક્યાં અક્ષરમાં આવશે? લઘુ અક્ષરમાં આવશે. પણ કેવા હોવા જોઈએ? વ્યંજન હોવા જોઈએ. એવી રીતે આગળ લઈએ કે લઘુ અક્ષરની નિશાની મેં તમને કીધી કે અંગ્રેજી આલ્ફાબેટ યુ પ્રમાણે થાય છે. હવે આપણે આગળ લઈએ તો કે ગુરુ અક્ષર સ્વર કોને કહેવાય. તમારા મનમાં પ્રશ્ન થતો હોય લઘુ અક્ષર તો આપણે શીખ્યા તો કે ગુરુ અક્ષર છે એ કઈ રીતે બને છે? તો કે ગુરુ અક્ષરમાં જે દીર્ઘ સ્વરો છે તેની વાત થાય છે કે દીર્ઘ જે સ્વરો છે અને દીર્ઘ સ્વરયુક્ત અહીંયા લખ્યું છે કે દીર્ઘ સ્વરો અને દીર્ઘ સ્વરયુક્ત જે વ્યંજનો છે એને આપણે શું કહીએ છીએ? ગુરુ અક્ષરો કહેવાય. જેમ કે આ છે, મોટો ઈ છે, મોટો ઉ છે, એ છે, અઈ છે, ઓ છે, પા છે, પી છે. તો પણ પી કેવો છે? દીર્ઘ છે. પી કેવો છે? દીર્ઘ. એટલે કેવો અક્ષર બનશે? અહીંયા ગુરુ અક્ષર બનશે. એવી રીતે ગુરુ અક્ષરની નિશાની કઈ રીતે થશે? તમે બધા ગણિત ભણો જ છો તો ગણિતમાં જે રીતે આડી રેખા દોરાય છે આડી એ આડી રેખા દ્વારા અહીંયા ગુરુ અક્ષર છે એની નિશાની કરવામાં આવે છે. હજી આગળ લઈએ તો કે ગુરુ અક્ષરની નિશાની આપણે જોઈએ કઈ થશે? આડી રેખા. એવી રીતે અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે લઘુ અક્ષરની નિશાની જોઈએ તો કઈ થશે? યુ થશે. આપણે જોયું કે લઘુ અક્ષર કોને કહેવાય તો કે હસ્વ જે સ્વર છે, હસ્વ સ્વરયુક્ત જે વ્યંજનો લઘુ અક્ષર કહેવાય છે. જેમ કે અની વાત કરી, ઈની વાત કરી, નાનો ઉ છે, રુ છે, કુ છે. પણ કુ કેવો છે? અહીંયા હસ્વ છે. કી કેવો છે? અહીંયા હસ્વ છે. એટલે કેવા અક્ષરો બને? અહીંયા લઘુ અક્ષરો થશે અને લઘુ અક્ષરની નિશાની કેવી થશે? યુ. એવી રીતે આપણે ગુરુ અક્ષરની વાત કરીએ તો કે જે દીર્ઘ સ્વરો છે એની વાત થાય છે. દીર્ઘ સ્વરો અને દીર્ઘ સ્વરયુક્ત જે વ્યંજનો છે એને આપણે કેવા અક્ષરો તરીકે ઓળખીએ છીએ? ગુરુ અક્ષરો તરીકે ઓળખીએ છીએ. જેમ કે મેં તમને આ કીધી, મોટો ઈ છે, મોટો ઉ છે, એ છે, અઈ છે, ઓ છે, પા. અને પી ની મેં વાત કરી તો પી કઈ રીતે આપણે દર્શાવવામાં આવ્યો છે? તો કે દીર્ઘ છે એટલે સર્વગુરુ બને. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? એવી રીતે આપણે જોયું કે ગુરુ અક્ષરની નિશાની કઈ રીતે થાય છે તો કે આડી રેખા છે એ ગુરુ અક્ષરની નિશાની છે. હવે તમને એમ થતું છે કે ગવર્નમેન્ટ એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાય છે તો કે છંદની ચાવી કોને આપી? તો ગુજરાતી આપણના સૌથી પ્રખ્યાત અને ખ્યાતમાન જે કવિ છે જે પ્રથમ હરોળની પંક્તિમાં મૂકવા સમાન છે, કવિવર દલપત રામે છે એ છંદની શું આપેલી છે? છંદના બંધારણની ચાવી આપી છે. કોણે આપી છે છંદના બંધારણની ચાવી? તો કવિવર દલપત રામે આપી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, મેં જે અહીંયા નિયમો લખ્યા છે એ તમે લખી લો અને હવે પછીની માહિતી છે એ આપણે આગળ મેળવીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે હવે આગળ ભણીશું અક્ષરમેળ છંદના નિયમ. હવે આપણે ભણીશું ડિટેલ. તો આપણે જોયું અક્ષરમેળ છંદ કોને કહેવાય, માત્રામેળ છંદ કોને કહેવાય એના નિયમો આપણે જોઈએ. એવી રીતે આપણે હવે આગળ ભણીએ કે
છંદના જે નિયમો છે એમાં અક્ષર મેળ છંદના નિયમો વિશે ભણવાનું છે. તો અક્ષરનો સ્વર જો અશ્વ હોય, શું કીધું મેં તમને કે અક્ષરનો સ્વર કેવો હોવો જોઈએ, અશ્વ હોય તો કેવો ગણાય છે અક્ષર, લઘુ ગણાય છે, અને દીર્ઘ હોય તો કેવો ગણાય છે, ગુરુ ગણાય છે. તો દાખલા તરીકે હું તમને કહું કે અહીંયા જે આ કુ લખું છું, આ કુ, તો આ કુ કેવો થાય છે, તો કે હસ્વ, તો કેવો અક્ષર ગણાશે, તો કે લઘુ. તો અહીંયા હું આ કુ લખું છું, કયો કુ લખું છું, અહીંયા આ જે કુ લખું છું આ કુ કેવો છે, તો કે દીર્ઘ, તો કેવો ગણાશે, તો કે ગુરુ ગણાશે. એટલે ટૂંકમાં તમારે યાદ શું રાખવાનું છે કે અક્ષરનો જે સ્વર છે કેવો હોય છે, અશ્વ હોય તો કેવો ગણાશે, લઘુ ગણાશે, અને દીર્ઘ હોય તો કેવો ગણાશે, ગુરુ ગણાશે. હવે સૌથી મહત્વનો અહીંયા છંદનો જે ટોપિક છે કે યતિ, તો યતિ કોને કહેવાય, એ છંદમાં રચાયેલ જે પંક્તિ છે માં થોડો સમય આપણે જે વિરામ લઈએ છે તે ક્રિયાને આપણે શું કહીએ છે, યતિ કહીએ છે. શું કહીએ છે કે છંદમાં જે રચાયેલ પંક્તિ છે એ પંક્તિમાં થોડો સમય આપણે શું લઈએ છે, વિરામ લઈએ છે. કોઈ પંક્તિ આપણે જ્યારે ગાઈએ ત્યારે, તો અહીંયા કલાપીની જે પંક્તિ છે હું તમને કહું છું કે આ પસ્તાવો, જો હું ગાઉં છું કે મંદાગ્રંતા જે છંદ છે તે 17 અક્ષરનો છે, અને 17 અક્ષરના મંદાગ્રંતા છંદમાં ચોથા અને દસમા અક્ષરે યતિ આવે છે, અને કાવ્ય પંક્તિ જે તમે ગાઓ છો એ જે અટક સ્થાન છે એને આપણે શું કહીએ છે, યતિ. તો મંદાગ્રંતા છંદનું હું એક્ઝામ્પલ લઉં છું કે હા પસ્તાવો, તો જો તમે આ પછી શું આવ્યું, પસ્તાવો, તો વો એ તમે અટકો છો, પસ્તાવો ચોથા અક્ષર તમે ઉભા રહેશો. વિપુલ ઝરણું સ્વર્ગ પરથી ઉતર્યું, તો કે વિપુલ ઝરણું, તો અણુ છે દસમો અક્ષર છે યતિ આવ્યું, અને ત્યાં તમે અટક સ્થાન લો છો કે વિપુલ ઝરણું છે એ સ્વર્ગ પરથી ઉતર્યું. તો તમે જોઈ શકો છો કે યતિ કોને કહેવાય, તે કે છંદમાં રચાયેલ જે પંક્તિ છે પંક્તિના અટક સ્થાનને આપણે શું કહીએ છે, જ્યાં વિરામ લઈએ છે જ્યાં ગાવામાં એને આપણે શું કહીએ છે, યતિ. પંક્તિના અંતે આવેલ અક્ષર લઘુ હોય છે તો પણ એને કેવો ગણવાનો છે, આપણે ગુરુ જ ગણાય. આ છંદનો સૌથી મહત્વનો અને અગત્યનો નિયમ છે કે પંક્તિના અંતે આવેલ અક્ષર કેવો છે, લઘુ હોય છે તો પણ આપણે કેવો ગણીએ છે, ગુરુ જ ગણાય. એવી રીતે આગળ લઈએ કે જે વિસર્ગ વાળા જે શબ્દો છે, તમે ગુજરાતી ભણ્યા છો, શીખ્યા છો, પક્કો તમે શીખતા છો નાના છો ત્યાં, તો વિસર્ગ વાળો જે અક્ષર છે એ કેવો કીધો તમને, લઘુ હોય તો પણ કેવો ગણાય છે, ગુરુ ગણાય. કેવું કીધું મેં તમને, વિસર્ગ. તો વિસર્ગ એટલે શું થાય છે કે બે મીંડાઓ તમે આવી રીતે જે લખો છો અને આપણે શું કહીએ છે, વિસર્ગ કહીએ છે. તો કે વિસર્ગ વાળો જે અક્ષર છે લઘુ હોય તો પણ કેવો ગણાય છે, ગુરુ ગણાય છે. જેમ કે અહીંયા તમને એમ કે દુઃખ, તો દુઃખમાં દુ છે, અહીંયા ભલે હસ્વ કેવો છે, અહીંયા હસ્વ છે તો પણ કેવો ગણવાનો છે, આપણે ગુરુ, કારણ કે વિસર્ગની આગળનો શબ્દ છે, એટલે આને આપણે શું કહીએ છે, કેવો ગણીએ છે, હસ્વ. એવી રીતે અંતકરણમાં જો અ છે, અહીંયા અંતકરણમાં અહીંયા ક્યાં છે, વિસર્ગ ત પાસે, તો વિસર્ગની આગળનો શબ્દ કયો છે, તો કે ત, તો ત છે કેવો ગણાશે, ગુરુ ગણાશે. એટલે કે વિસર્ગ વાળો જે અક્ષર હોય એ લઘુ હોય તો પણ તમારે ગણવાનો કેવો રહેશે, તો કે ગુરુ ગણવાનો છે. એવી રીતે આગળનો નિયમ લખીએ કે જોડાક્ષરની આગળનો આવેલ લઘુ અક્ષર છે એ હંમેશા કેવો ગણવામાં આવે છે, ગુરુ. એટલે કે જે જોડાક્ષર શબ્દ તમે બોલતા હશો, જોડિયા શબ્દો પંક્તિમાં આવતા હશે, તો જોડાક્ષરની આગળનો જે અક્ષર છે એ જોડાક્ષરની આગળનો અક્ષર જો લઘુ હોય તો પણ કેવો ગણવામાં આવે છે, ગુરુ. જેમ કે સત્ય, તો ત્ય અહીંયા છે તો આગળનો અક્ષર સ છે, એ સ કેવો છે નિયમ પ્રમાણે, તો કે લઘુ છે, પણ અહીંયા થઈ જશે કેવો, તો કે ગુરુ. શા માટે થઈ જશે, કારણ કે જોડાક્ષરની આગળનો ત્યની આગળનો અક્ષર કયો છે, તો કે સ છે.
એટલે આપણે અહીંયા ગણવાનો શું રહેશે અક્ષરને ગુરુ ગણીએ કારણ કે મેં પહેલા જ વાત કરી કે જોડાક્ષરની આગળ આવેલ લઘુ અક્ષરને કેવો ગણવામાં આવે છે ગુરુ જેમ કે સત્ય તત્ય આગળનો અક્ષર કયો છે સ તો આને કેવો ગણવાનો ગુરુ જો શબ્દમાં પણ છે તો બ આ જોડાયેલો છે પણ સને કેવો ગણવાનો રહેશે આપણે ગુરુ કારણ કે જોડાક્ષરની આગળનો અક્ષર છે એવી રીતે નિત્ય ત્ય જો અહીંયા કેવો છે અશ્વ છે તમને પ્રશ્ન થતો હશે પણ ની કેવો છે અશ્વ છે એટલે ક્યો આગળનો અક્ષર કેવો કીધો મેં તમને ની કહું છું તો એ અક્ષર પણ કેવો ગણવાનો છે તમારે ગુરુ એટલે ટૂંકમાં તમારે યાદ શું રાખવાનું કે જોડાક્ષરની આગળનો જે અક્ષર છે એ જોડાક્ષરની આગળના અક્ષરનો હંમેશા શું ગણવામાં આવે છે ગુરુ જ ગણે લઘુ હોય તો પણ તમારે કેવો ગણવાનો છે ગુરુ કારણ કે અહીંયા આપણે ઉદાહરણ લીધા સત્ય લીધું શબ્દ લીધું અને નિત્ય લીધું અક્ષરમાં છંદમાં છેલ્લો અક્ષર હંમેશા કેવો ગણાય છે ગુરુ જ ગણાય છે જો અહીંયા નિયમ લખો કે અક્ષરમાં છંદમાં છેલ્લો અક્ષર હંમેશા ગુરુ ગણાય એટલે કે છેલ્લો અક્ષર હસ્વ સ્વર ધરાવતો હોય કેવો સ્વર ધરાવતો હોય હસ્વ સ્વર ધરાવતો હોય અથવા તો અક્ષર હસ્વ વ્યંજન હોય તો પણ તમારે અક્ષર કેવો ગણવાનો છે ગુરુ જ ગણાય છે એટલે અક્ષર મેળ છંદમાં છેલ્લો અક્ષર હંમેશા કેવો ગણાય છે ગુરુ પણ જો એ વાત તમને એ કીધી કે એટલે કે છેલ્લો અક્ષર તમને એમ કીધું કે હસ્વ છે અથવા તો હસ્વ સ્વર ધરાવતો હોય કે દીર્ઘ સ્વર ધરાવતો હોય તો પણ કેવો ગણાય છે ગુરુ જ ગણાય આ અક્ષર મેળ છંદનો સૌથી મહત્વનો અને અગત્યનો નિયમ છે કે અક્ષર મેળ છંદનો છેલ્લો અક્ષર છે એ હંમેશા તમને એ વાત મેં તમને કરી કે છેલ્લો અક્ષર જો હસ્વ સ્વર ધરાવતો હોય અથવા તો દીર્ઘ સ્વર ગણાવતો હોય તો પણ કેવો ગણાય છે ગુરુ જ ગણાય આ હતા માત્રમાં સોરી કે અક્ષર મેળ છંદના નિયમો પહેલા આપણે એ જોયું કે અક્ષરનો સ્વર હસ્વ હોય તો લઘુ ગણાય દીર્ઘ હોય તો ગુરુ ગણાય મેં તમને ઉદાહરણ આપ્યા કુ અને કુ બંને છે એક હસ્વ આપ્યું એક દીર્ઘ આપ્યું યતિ ક્યારેક છંદમાં રચાયેલ પંક્તિમાં તમે જયારે અટક સ્થાન ગાયનમાં જયારે તમે અટકો છો એને તમે યતિ કહો છો પછી આપણે આગળ જોયું કે વિસર્ગ વાળા શબ્દો આપણે જોયું કે વિસર્ગ વાળા શબ્દોમાં આગળનો જે અક્ષર છે આગળનો જે અક્ષર છે એ લઘુ હોય તો પણ કેવો ગણાય છે ગુરુ ગણાય છે કારણ કે વિસર્ગની આગળનો અક્ષર આપણે જોયું કે દુઃખ અહીંયા આપણે જોયું તો દુઃખ તો છે એ તો હસ્વ છે તો પણ આપણે કેવો ગણ્યો છે અહીંયા ગુરુ ગણ્યો છે કારણ કે વિસર્ગના કારણે અંતકરણમાં ત છે અહીંયા નિયમ પ્રમાણે આપણે જોઈએ તો ત છે લઘુ છે પણ વિસર્ગ છે એટલે આગળનો ત છે એ કેવો ગણાય છે ગુરુ ગણાય છે અને એ વાત પણ મેં તમને કરી કે જોડાક્ષરની આગળ આવેલો જે અક્ષર છે એ હંમેશા માટે લઘુ હોય તો પણ ગુરુ જ ગણવાનો છે નિત્ય ઉદાહરણ લીધું સત્યનું ઉદાહરણ લીધું અને શબ્દનું ઉદાહરણ લીધું તેવી રીતે જે આગળ આપણે જે નિયમ જોઈએ કે લઘુ અક્ષર પર તીવ્ર અનુસ્વાર હોય કેવો છે કે તીવ્ર બોલવામાં કંઈ કંપન ઉઠતું નથી મૃદુને સાયલેન્સ વર્ડની વાત નથી થતી તીવ્રની વાત થાય છે કે તીવ્ર અનુસ્વાર હોય તો ગુરુ જે અક્ષર ગણાય જેમ કે નંદ નદ નથી બોલાતું નંદ તીવ્ર રીતે બોલાય છે તમારો ધ્વનિ છે જો તમે બોલો એટલે તમે જુઓ કે નંદ મંદ કંપ તીવ્ર રીતે ભાર ક ઉપર પડે ન ઉપર પડે અને મ ઉપર પડે છે લઘુ અક્ષર પર તીવ્ર અનુસ્વાર હોય તો કેવો અક્ષર ગણવામાં આવે છે ગુરુ અક્ષર કારણ કે ન છે લઘુ અક્ષર છે પણ અહીંયા જે અનુસ્વાર તમે અનુસ્વાર એટલે મીંડું ઉપર એ તો ખબર છે ને તમને કે અનુસ્વાર અહીંયા જો તમને કીધું છે કે નંદ મંદ અને કંપ આગળ જોઈએ કે કેટલીક વાર અનુસ્વારનો ઉચ્ચાર છે મૃદુ થતો હોય સાયલેન્સ વર્ડ પહેલા આપણે તીવ્રની વાત કરી અને પછી આપણે અહીંયા કેવો કે હાઉ સાયલેન્ટ હતો કે મૃદુ થતો હોય ત્યારે અનુસ્વારયુક્ત અક્ષર લઘુ જ ગણાય અનુસ્વાર ભલે માથે આવ્યું હોય પણ એનો ઉચ્ચાર કેવો થતો હોય મૃદુ થતો હોય તો એ અક્ષર છે એ અક્ષર કેવો ગણાય છે લઘુ દાખલા તરીકે કહું પછી બોલતું બોલંતું નથી બોલાતું જુઓ તમે તનો ઉચ્ચાર છે માટે અનુસ્વારનો ઉચ્ચાર નથી થતો બોલંતું બોલો છો તમે સુઆ ઊં બોલો છો કુઆ ઊં બોલો છો નહીં કેવી રીતે બોલાય છે અહીંયા મૃદુ છે સાયલેન્ટ સ્વર છે જુઓ તમે બોલતું
સુવાળ કુવાર એ રીતે જ બોલે તીવ્ર અનુસ્વાર પણ આપણે જોઈએ કે એ હતો કે નંદ મંદ અને કંપ એ રીતે આપણે જોઈએ એવી રીતે આગળ જોઈએ કે કેટલીક વાર અનુસ્વારનો ઉચ્ચાર કેવી રીતે થતો હોય તો કે મૃદુ થતો હોય ત્યારે અનુસ્વારયુક્ત જે અક્ષરો છે હંમેશા માટે કેવા ગણાય છે લઘુ પદ અનુસ્વાર તમને આપ્યો છે નથી આપ્યો એટલે કે કહું બોલતું પણ અનુસ્વારનો જે ઉચ્ચાર છે અનુસ્વારનો ઉચ્ચાર કેવો થાય છે મૃદુ થાય છે હવે આગળ લઈએ નિયમ તો કે અ છે અની વાતે શું છે મીઠું અ એટલે કે અનુસ્વાર સાથેનો કોઈ પણ સ્વર શું કીધો તમને અનુસ્વાર સાથેનો કોઈ પણ સ્વર દીર્ઘ હોય એટલે કે અ છે ઈ છે જો નાનો ઈ છે ઉ છે એ હસ્વ સ્વર છે કેવા સ્વર છે હસ્વ સ્વર છે ગુજરાતી આલ્ફાબેટ પ્રમાણે કેવા કીધા મેં તમને હસ્વ સ્વરો છે એટલે પરંતુ એની માટે જો મીંડું અહીંયા શું કીધું તમને અંગ ઇન્દુ ઉમર આદિ શબ્દમાં અનુસ્વાર હોવાથી કેવા છે ગુરુ છે આદિ શબ્દમાં શું આવ્યું અનુસ્વાર આવો જોઈએ માટે ભલે હસ્વ સ્વર છે કેવા છે અ ઈ ઉ નાનો ઈ મોટો નાનો ઉ છે આ હસ્વ સ્વરો છે પણ માથે અનુસ્વાર આવે છે એટલે કેવા અક્ષર થઈ જાય છે ગુરુ બને છે દાખલા તરીકે જો કે અંગ છે ઇન્દુ છે ઉંમર છે આદિ શબ્દોના અનુસ્વાર હોવાથી આ બધા જે અક્ષરો છે કેવા ગણાય છે ગુરુ ગણાય છે એ રીતે આપણે જોઈ કે આ છે મોટો ઉ છે મોટો ઈ છે એ છે ઐ છે ઓ છે અક્ષરો એને કેવા અક્ષરો ગણાય છે ગુરુ જ અક્ષરો ગણાય કેવા અક્ષરો ગણાય ગુરુ જ કયા કીધા આ મોટો ઈ મોટો ઉ છે ઐ છે તમે આલ્ફાબેટ પ્રમાણે બાર અક્ષરી લખતા હો તમે એટલે આ બધા જે અક્ષરો છે એને હંમેશા માટે કેવા ગણવામાં આવે છે ગુરુ પછી આગળનો નિયમ લઈએ તો કે અ છે નાનો ઈ એટલે કે આ હસ્વ છે ઉ છે તો કેવો છે હસ્વ છે રુ છે ભલે આ ચાર સ્વરો છે નો ડાઉટ આ સ્વરો છે પણ આ બધા સ્વરો ચારે સ્વરોને કેવા ગણાય છે લઘુ પણ એ નિયમ આપણે લીધો કે આ જે હસ્વ સ્વરો છે એની માથે અનુસ્વાર આવે તો એ અક્ષર ગુરુ ગણાય પણ આની માથે જો અનુસ્વાર ન હોય તો આ અક્ષર કેવા હંમેશા માટે ગણવામાં આવે છે લઘુ ગણાય છે જોડાક્ષરના ઉચ્ચાર પરનો ભાર જો જોડાક્ષરના આગલા અક્ષર પર આવતો હોય તો એ આગળનો અક્ષર લઘુ હોય તો એ કેવો ગણાય છે ગુરુ એટલે જોડાક્ષર જે શબ્દ તમે બોલ્યા હો અને જોડાક્ષર શબ્દનો જે ભાર છે એ આગળના અક્ષર ઉપર આવે તો આગળના અક્ષર ઉપર આવે તો એ અક્ષર હંમેશા માટે કેવો ગણાય છે ગુરુ તો આ હતા અક્ષર મેળ છંદના નિયમો ચલો તમે લખી નાખો ચાલો વિદ્યાર્થી મિત્રો અક્ષર મેળ છંદ પછી આપણે હવે માત્રા મેળ છંદના નિયમો લઈએ તો કે પહેલો નિયમ શું છે માત્રા મેળ છંદનો તો કે માત્રા મેળ છંદમાં માત્રા ગણવામાં આવે છે જો લઘુ અક્ષર હોય તો એક માત્રા ગણવાની અને ગુરુ અક્ષર હોય તો આપણે બે માત્રા ગણવાની શું વાત કરી મેં તમને કે માત્રા મેળ જે છંદ છે એ માત્રામય છંદમાં શું ગણવામાં આવે છે તો કે માત્રા ગણવામાં આવે છે જો લઘુ અક્ષર હોય તો એના માટે કેટલી માત્રા ગણવાની છે એક માત્રા અને જો ગુરુ અક્ષર તમને આપ્યો હોય તો એના માટે તમારે કેટલી માત્રા ગણવાની બે માત્રા એવી રીતે માત્રામય છંદમાં છેલ્લો અક્ષર નિયમિત રૂપે જ હસ્વ સ્વર હોય કેવો સ્વરની વાત થાય છે હસ્વ સ્વર હોય માત્રા મેળ છંદમાં નિયમિત રૂપે છેલ્લો અક્ષર હસ્વ સ્વર હોય તો કેટલી માત્રા ગણવાની એક માત્રા અને દીર્ઘ સ્વર હોય તો કેટલી માત્રા ગણવાની રહેશે બે માત્રા એ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે શું વાત કરી મેં તમને કે માત્રા મેળ છંદમાં પંક્તિમાં છેલ્લો અક્ષર છે એ નિયમિત રૂપે તમને શું વાત કરી હસ્વ સ્વર હોય તો કેટલી માત્રા તમારે ગણવાની એક માત્રા અને દીર્ઘ સ્વર હોય તો કેટલી માત્રા ગણવાની રહેશે બે માત્રા હવે નવો નિયમ લઈએ કે બે વ્યંજનો જોડાઈને સંયુક્ત વ્યંજન બને છે તો તમને ખ્યાલ જ હશે કેટલા વ્યંજનો જોડાય બે વ્યંજનો જોડાઈને સંયુક્ત વ્યંજન બને છે અને સંયુક્ત વ્યંજનમાં સ્વર મળતા
સ્વર મળતા સંયુક્ત અક્ષર થાય. એટલે પહેલા શું વાત કરી કે બે વ્યંજનો જોડાઈને શું બને, સંયુક્ત વ્યંજન બને. અને આ જે સંયુક્ત વ્યંજન છે એમાં સ્વર મળતા શું બને છે, સંયુક્ત અક્ષર બને છે. દાખલા તરીકે ક જો અહીંયા લખ્યો, ક કેવો છે, ખોડો, પ્લસ અહીંયા અ તો શું બને છે, તો કે ક. ક ખોડો છે અને પ્લસ અ એની સાથે સ્વર જોડાય છે તો શું બને છે, ક બને છે. લઘુ અક્ષર પછી સંયુક્ત અક્ષર આવે. શું વાત થાય છે કે જે લઘુ અક્ષર મેં તમને આપ્યો છે એ પછી જો સંયુક્ત અક્ષર આવે તો લઘુ અક્ષરને ગુરુ ગણવામાં આવે. તેથી એની માત્રા કેટલી થાય, બે. અહીંયા અમથું મેં નથી લખ્યું કે બે વ્યંજનો જોડાઈને સંયુક્ત વ્યંજન બને છે તો સંયુક્ત વ્યંજનમાં સ્વર મળતા સંયુક્ત અક્ષર બને. દાખલા તરીકે અહીંયા લખ્યું ક, આમ નામ લખો તો આ ક ખોડો છે, ક સાથે અ ભળે તો જ ક બને. એવી રીતે જોયું કે લઘુ અક્ષર પછી સંયુક્ત અક્ષર આવે તો લઘુ અક્ષર છે એ કેવો ગણવામાં આવે છે, ગુરુ ગણાય છે. એટલે એની માત્રા કેટલી હોય છે, બે. એટલે શું વાત થાય છે કે લઘુ અક્ષર પછી છે સંયુક્ત અક્ષર આવે તો લઘુ અક્ષર ગુરુ ગણાય, એટલે એની બે માત્રા ગણાય. જો અહીંયા એક્ઝામ્પલ મેં લખ્યું છે સંયુક્ત અક્ષર, શું લખ્યું છે, નિષ્ફળ. તો નિષ્ફળમાં પહેલો અક્ષર કયો છે, ની. તો ની શું છે, તો કે લઘુ છે. ની કેવો થાય, નિયમ પ્રમાણે આપણે જોઈએ તો આ અક્ષર કેવો થાય, લઘુ, કારણ કે અશ્વ છે. ની કેવો છે, અશ્વ છે, એટલે નિયમ પ્રમાણે અહીંયા લઘુ છે. પણ કેની વાત થઈ હતી, અહીંયા નિયમ લીધું તો આપણે કે લઘુ અક્ષર પછી સંયુક્ત અક્ષર આવે તો લઘુ અક્ષર છે કેવો ગણાય છે, અને ગુરુ ગણાય તો કેટલી માત્રા ગણવાની રહેશે, બે. એટલે એ નિયમ લાગુ થાય. મેં અહીંયા ઉદાહરણ લીધું છે તો કે નિષ્ફળ, તો પહેલો અક્ષર ની છે તો અહીંયા અશ્વ છે તો લઘુ છે. પણ એની પછી આવેલા સંયુક્ત અક્ષરના ફળકાને લીધે કેવો થાય છે, ગુરુ. જો સંયુક્ત અક્ષરમાં ફળ જોડાયેલો છે કે નથી જોડાયેલો તો અહીંયા આગળનો અક્ષર ની છે, અહીંયા કેવો થઈ જશે, ગુરુ. ગુરુ એટલે કેટલી માત્રા ગણવાની રહે, તમારે બે માત્રા ગણવાની થાય. ઉદાહરણ તરીકે દુષ્ટ, તો ષ્ટ છે એની સાથે જોડે તો દુ છે, અહીંયા અશ્વ છે તો એ લઘુ થાય. પણ લઘુ નો થાય, ષ્ટ જોડાયેલો એનો થડકો લાગે એટલે દુ કેવો બનશે, ગુરુ બને. એવી રીતે તમે શિષ્ટ લઈ લો, શિલ્પ, શિષ્ય લઈ લો, શિલ્પ લઈ લો, તો આ બધા અક્ષરો જે નિયમ પ્રમાણે આપણે જોઈએ કે તો સાહેબ આ તો પહેલો અક્ષર તો અશ્વ છે તો લઘુ ન થાય. પણ ન થાય, શા માટે ન થાય, કારણ કે સંયુક્ત અક્ષરના થડકાના લીધે આ બધા અક્ષરો કેવા બને છે, ગુરુ બને છે. એની કેટલી માત્રા ગણવાની, બે. હવે જુઓ નવો નિયમ કે જ્યારે સંયુક્ત અક્ષરનો ઉચ્ચાર મૃદુ હોય, કેવો છે, સંયુક્ત અક્ષરનો જે ઉચ્ચાર છે મૃદુ થાય. આપણે અક્ષર મેળ છંદમાં આગળ ભણીને આવ્યા, મૃદુ સાયલેન્ટ વર્ડ જેને કહીએ આપણે, જેનો ઉચ્ચાર સાયલેન્ટ થતો હોય, કે જ્યારે સંયુક્ત અક્ષરનો ઉચ્ચાર મૃદુ હોય ત્યારે પૂર્વે, પૂર્વે એટલે તો તમને ખ્યાલ હશે કે આગળ આવેલો લઘુ અક્ષર લઘુ અને માત્રાવાળો એક જ માત્રાવાળો રહે. ભલે ને પછી સંયુક્ત અક્ષર હોય, જોડાક્ષર હોય, પણ કેવો હોવો જોઈએ કે જ્યારે સંયુક્ત અક્ષરનો ઉચ્ચાર કેવો થવો જોઈએ, મૃદુ થવો જોઈએ. ત્યારે પૂર્વે એટલે આગળનો આવેલો જે લઘુ અક્ષર છે કેવો થવો જોઈએ, લઘુ એટલે એક માત્રા વાળો થાય. જોઈએ ઉદાહરણ, ગળ્યું. ગળ્યું કેવો શબ્દ છે, સાયલેન્સ માં છે, મૃદુ એનો અર્થ થાય છે. તો સાહેબ તમે તો એમ નિયમ શીખવાડ્યો કે નિષ્ફળમાં ની લઘુ છે પણ તેની પછી આવેલો સંયુક્ત અક્ષરના થડકાના લીધે ગુરુ થાય, તો એની બે માત્રા ગણવાની. પણ અહીંયા મેં ચોક કર્યો છે તમને કે જ્યારે સંયુક્ત અક્ષરનો ઉચ્ચાર કેવો થાય છે, ત્યાં જુઓ મૃદુ હોય, ત્યારે પૂર્વે એટલે કે આગળ આવેલો અક્ષર હંમેશા કેવો ગણવાનો, લઘુ. અને એ લઘુ જ રહેવાનો, એ ગુરુ નો થાય. લઘુ અક્ષર લઘુ અને એની એક જ માત્રા થશે. જો ગળ્યું તો અહીંયા જોડાક્ષર છે ને, તો આગલો અક્ષર છે
તો એ ગુરુ નો થાય તો કે ન થાય, કારણ કે એની ઉચ્ચાર છે કેવો છે તો કે મૃદુ, એવી રીતે પડ્યો તો જોડાક્ષર આગળ નો પ છે તો એ લઘુ છે, તો એ લઘુ છે, ગુરુ નો થાય, એવી રીતે મળ્યા તો મ છે, એ કેવો રહેશે લઘુ, એટલે કેટલી માત્રા ગણવાની, એક માત્રા. આ હતા માત્રામય છંદના નિયમો. હવે પછી આપણે આગળના ચેપ્ટરમાં આપણે આગળ છંદ વિશે ભણીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ તો ખાલી ડેમો છે, આ તો ખાલી મૂવીનું ટ્રેલર હતું, પિક્ચર અભી તો મેરે દોસ્ત બાકી હે.